વાલા વિદ્યાર્થી મિત્રો, બાળકો આગળના ક્લાસની અંદર આપણે દ્રાવણો અને વિદ્યુત રસાયણના ખૂબ સારી રીતે એમસીક્યુ પૂરા કર્યા. હવે થોડુંક આપણે ઓર્ગેનિક તરફ જઈએ, એટલે કે બેલેન્સ રહી બધું. ફરી પાછા બાળકો દાખલાવાળા ચેપ્ટર હશે એ લેશું. ચલો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદરથી ક્યાં સંયોજનનું ગલન બિંદુ સૌથી ઊંચું હશે? તો બાળકો જુઓ, અહીંયા એક પછી એક આપણે સંયોજન દોરીએ તો કે પેરા ડાયક્લોરોબેન્ઝીન. આ થઈ ગયું બાળકો, બોલો, પેરા ડાયક્લોરોબેન્ઝીન. પછી છે ક્લોરોબેન્ઝીન, HCl. બાળકો મેટા ડાયક્લોરોબેન્ઝીન, Cl અને Cl. અને બોલો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. હવે પહેલો નિયમ બધાને ખબર હોવી પડે, જેમ હેલોજનની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધે. પહેલો નિયમ આ છે. તો આમાં સૌથી ઓછું કોનું થાય? બી થઈ ગયું. હવે એ જો અહીંયા બે બાજુ બાજુમાં આવે તો બે વચ્ચે શું થાય? થોડું અપાકર્ષણ. એનાથી મેટા અને આ છે ને સિમેટ્રિકલ સમમિતીય છે, ઉપર નીચે બધું સરખું થાય. તો પેરાનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ સૌથી કેવું થશે? વધારે થશે. આ બે પરિસ્થિતિ. ક્લોરીન કરતા બ્રોમિન મૂકો તો હજી વધતું જશે. ચલો બીજો પ્રશ્ન છે આપણી પાસે, Cl CH3 ની આલ્કોહોલિક કેવોઇડ સાથેની પ્રક્રિયાની નિપજ વધુ પ્રમાણમાં મળે બાટો બીટા વિલોપન પ્રક્રિયા અને સેડજેફ નો નિયમ કરવાનો છે. ઓ બોલો, અહીંયા આવશે Cl, અહીંયા બાળકો આ આલ્ફા, આ બંને બાજુ શું આવે બોલો? બીટા. તો જ્યારે તમે આની અંદર બોલો આલ્કોહોલ પ્લસ KOH નાખો ને તો બે નિપજ બનશે. કોઈ મને કહેશે? અહીંયાથી નંબર આપી દો, 1 2 3 4. ચલો એક વખત બીજા અને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ બનાવો, સેડજેફ નો નિયમ. અને એક વખત પેલા અને બીજા વચ્ચે બાળકો ડબલ બોન્ડ બનાવો. આપણી બુકમાં 5 કાર્બન હતા, અહીંયા 4 કાર્બન છે. હવે નિયમ બોલો, સેડજેફ નો નિયમ શું છે? બોલો, સેડજેફ કે જેમાં આ ડબલ બોન્ડ વાળા કાર્બન, બોલો 1 અને 1 2 બાજુ જોડાણા, અહીંયા ડબલ બોન્ડ વાળા કાર્બન, બોલો ને એક જ બાજુ જોડાણા, તો આ નિપજ છે એ કેવી મળશે? વધારે. આ કેવી મળશે બોલો? અલ્પ. તો આપણી મુખ્ય નિપજ વધુ પ્રમાણમાં થઈએ કઈ થી? બોલો બ્યુટ, બોલો ને બાળકો, ટુઇન. તો બ્યુટ ટુ ઇન. બીટા વિલોપન પ્રક્રિયા કરી પણ સાથે સાથે કયો નિયમ લાગુ પડશે? સેડજેફ નો નિયમ લાગુ પડે છે. આ લખી નાખો, આ થિયરીમાં પણ પૂછાય એવો નિયમ છે. બાળકો બીટા વિલોપન પ્રક્રિયા સાથે સાથે બે બાજુ આલ્ફા અને બીટા કાર્બન છે ને, એટલે આને સેડજેફ ના નિયમ અને જેટસેફ લખતા હતા, પણ બોલાય છે સેડજેફ નો નિયમ.
પછીનો પ્રશ્ન તો બાળકો બધાને આવડશે. નીચેનામાંથી પ્રકાશ ક્રિયાશીલ શું ગોતવાનું છે? કિરાલ કાર્બન. તો બાળકો કિરાલ કાર્બન ગોતવાનો છે, અસમ કાર્બન. તો આલો પેલામાં થાય છે એક, એમાં ન થાય. બાળકો આમાં બે બાજુ CH3 આવે, આમાં થાય ન થાય. આમાં પણ એક CH3 બીજી બાજુ CH3 આવે, નહીં થાય. તો સી ઓપ્શનમાં કયો કાર્બન કિરાલ થાય? CH3 CH2. બાળકો કાર્બન ઉપર H, નીચે OH. બોલો CH2 ને OH. બાળકો આ કાર્બન છે એ કિરાલ થશે. તો આને જો તમે ક્યાં સાધનમાં મૂકો? પોલારીમીટરમાં. જમણી બાજુ ફેરવે તો ડેક્સો, ડાબી બાજુ ફેરવે તો લીવો બની જશે. ચલો આ પણ બધાને આવડે હો. કોની પ્રતિક્રિયાત્મકતા SN2માં સૌથી વધુ છે? મેં કીધું તું આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે નજરની સામે ઓલો ડાયાગ્રામ આવવો પડે. કયો? તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક, CA3X. જો આ બાજુ જાઉં ને તો કોની સ્પીડ વધે? SN2. અને આ બાજુ જાઉં તો થઈ ગયો. આલો ગોતી લો બાળકો. જો આ BR જે કાર્બન આરે છે, એક બાજુ બેન્ઝીન, બીજી બાજુ બેન્ઝીન, એક બાજુ CA3, ત્રણ કાર્બન આરે જોડાણ. કેવો થયો? તૃતીયક થયો. ચલો આ કાર્બન બે બાજુ બેન્ઝીન હોને, તો આ કાર્બન કેવો થયો? દ્વિતીયક. બાળકો આ કાર્બન એક બાજુ બેન્ઝીન અને એક બાજુ CA3 કેવા થયા? અને છેલ્લું સ્ટ્રક્ચર છે એ દોરો. બાળકો બેન્ઝીન ઉપર CH2 ને BR થયા હો, તો આ જે છે એ કેવો થયો? બોલો તો પ્રાથમિક. હવે તમે ખાલી જોઈન કહી દો SN2 કેમાં ઝડપી થાય. બાળકો પ્રાથમિકમાં ઝડપી થાય. અને ઊંધું કહું, SN1 કીધું હોત તો બાળકો તૃતીયક કોણ આવત? SN1 કીધું હોત તો એ આવત. થઈ ગયું. પણ આ આપણી નજર સામે રાખવાનું, એટલે કોઈ દિવસ પ્રશ્ન સોલ્વ કરવામાં તમારી ભૂલ ન પડે. આ બે માં કોણ ઝડપી? બે બાજુ મોટા સમૂહ ને એક બાજુ નાનો, તો નાનો સમૂહ હોય એમ પ્રક્રિયા ઝડપી બનતી હતી. પછી જોઈએ બહુ સરળ. બાળકો પ્રતિબિંબ સમઘટકો ક્યાં ગુણધર્મથી અલગ પડે છે? બાળકો બેના ઉત્કલન બિંદુ તો સરખા જોયો, ઘનતા સરખી, વક્રી ભવનાંક સરખો, પણ પ્રકાશીય પરિભ્રમણ જુદા જુદા હોય. મને કોઈ કહેશે જો જમણી બાજુ ફરે તો શું હતું? બોલો ડેક્સ્ટ્રો. અને જો ડાબી બાજુ ફરે તો એ કયું હતું? લીવો. તો ફરે છે ને એ બાબતમાં પ્રકાશના પરિભ્રમણ એક બાબતમાં બે, ડેક્સ્ટ્રો લીવો એકબીજાથી પ્રતિબિંબ જુદા પડે છે. ચલો બેઠે બેઠો લખાણ સંબંધિત પ્રશ્ન છે. ક્યાં સંયોજનનું પ્રકાશ ક્લોરિનેશન કરતા માત્ર એક જ નિપજ મળે? આ અગાઉ પણ મેં ટેસ્ટમાં પૂછ્યો તો હું તમને ડિટેલમાં કરાવું. આઇસોપેન્ટેન. પેન્ટેન એટલે કેટલા કાર્બન? પાંચ કાર્બન. અને બાળકો આનું ક્લોરિનેશન કરો ને તો કેટલી નિપજ મળે ખબર? જોજો અહીંયા બતાવું. અહીંયા જોડાય તો એક નંબર કહેવાય, અહીંયા જોડાય તો બે, અહીંયા જોડાય તો સી. પણ આ બે કેવા થયા? સરખા. તો આના ક્લોરિનેશન થી કેટલી નિપજ મળે? ચાર મળે. બાળકો નોર્મલ પેન્ટેન, નોર્મલ એટલે એક જ લાઈનમાં હોય ને, આમાં ત્રણ મળે. કઈ ત્રણ ખબર? આ ખૂણે દોરો કે આ ખૂણે દોરો, બે કેવી થાય? સરખી. આ બીજો કાર્બન તો આ બાજુથી આ બીજો કાર્બન થાય બે ને અહીંયા સી, તો આમાં કેટલી મળી? બોલો તો નિપજ ત્રણ મળે.
નિયોપેન્ટેન માં બાળકો બધી બાજુ CH3 એક જ સરખા હોય ને? વિદ્યાર્થી મિત્રો, ગમે તે કાર્બન ને તમે લગાવો, તમારો જવાબ તો એક જ આવે. અહીંયા જોડો તો એ, ગમે ત્યાં જોડશો જવાબ ન્યાથી જ શરૂઆત થાય, તો આમાં આવશે માત્ર એક જ, એટલે મોનો. અને બ્યુટેન છે ને, એમાં બાળકો બે જવાબ આવે. શું કામ બે? તો ચલો, કોઈક આ ખૂણે લગાવે કે આ ખૂણે, બે એક નંબર, અને વચ્ચે લગાવો તો બે નંબર. તો આ છે ને આપણી બુકમાં લખાણ સંબંધિત પ્રશ્ન છે, સાવ આગળના જ ની અંદર છે લખાણ સંબંધિત પ્રશ્ન. જૂની બુકમાં બાળકો 10મું ચેપ્ટર હતું, એટલે આ પ્રશ્ન છે તમારી બુકની અંદર. દસ પોઈન્ટ બાળકો ચાર, 10.4 છે આ પ્રશ્ન, એટલે નવી બુકમાં 6.4 થયા. કાર્બન 5 હાઇડ્રોજન 5 ના, કાર્બન 5 હાઇડ્રોજન 12, એટલે આ પેન્ટેન થયું, એની કઈ નિપજ મળે બધી. ઈ છે આ લખાણ સંબંધિત પ્રશ્ન 6.4. જૂની બુકમાં 10.4, નવામાં 6.4. પછીનો પ્રશ્ન પણ બાળકો આવડી જશે. જોજો, ભૂલ નહીં કરતા. SN2 ક્રિયાવિધિમાં નથી. બાળકો, SN2 માં ક્યાંય વચ્ચે કાર્બો કેટાયન બને? નો બને. ઈ કેમાં બને? આ કેમાં બને? SN1 માં બને. અને આ બંને ઉપર એક એક ઘાત, એટલે આ ક્યાં ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? બોલો, દ્વિતીય ક્રમ. વિન્યાસ નું વ્યુત્ક્રમણ હોય તો કે હા, છત્રી કાગડો થઈ જતી તેવું લખ્યું હતું, એટલે હોય એનાથી પૂરેપૂરી ઊંધી, તો વ્યુત્ક્રમણ થઈ ગયો. અને પ્રક્રિયા એક જ તબક્કામાં થાય તો કે હા, મધ્યવર્તી સંયોજન ક્યાંય સ્થાયી હોતું નથી, એટલે અહીંયા ખોટું છે એમ કીધું તો કાર્બો કેટાયન. આ કોના માટે સાચું છે? SN1 માટે સાચું છે. એ પ્રક્રિયા બે તબક્કામાં થતી હતી. ચલો, પ્રસ્તાવનામાંથી પ્રશ્ન છે બાઈકો, ટાઇફોઇડ ની તાવ માટેની દવા કઈ? ક્લોરેમ્ફેનિકોલ. આ આપણી પ્રસ્તાવનામાંથી આપણને પ્રશ્ન પૂછેલો છે. કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધુ છે? વિદ્યાર્થી મિત્રો, આ બાજુ 3 બાજુ હાઇડ્રોજન, 1 બાજુ ફ્લોરિન છે. હો, અહીંયા 3 બાજુ હાઇડ્રોજન, 1 બાજુ CL. બાળકો, 3 બાજુ હાઇડ્રોજન, 1 BR, અને 3 બાજુ હાઇડ્રોજન અને I. હવે બધા બાળકો, આ બાજુ ઓલું કોષ્ટક હતું ને, અપવાદ વાળું છે. ફ્લોરિન કરતા ક્લોરિન વધી જાય, આ કોષ્ટક ને અપવાદ વાળું ધ્યાનમાં લેવાનું. જો એ મેં રાઉન્ડ કરાવ્યું તો 1.86 જોવો તો બધા. નિયમ પ્રમાણે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન જાવે એમ ઘટે, પણ વધી કોણ જાય છે? અહીંયા કોણ વધારે છે? બોલો, સૌથી 1.86 છે. રેડી, ડીબે ના મૂલ્યની અંદર. પછી આનું છે 1.84 7, પછી 1.83 અને 1.63 છે. આ બધા ડીબે માં હોય તો સૌથી વધારે આ અપવાદમાં છે. ધ્યાન રાખજો, ક્લોરિન ફ્લોરિન બ્રોમિન અને આયોડિન. એનું કારણ છે, ફ્લોરિન કરતા ઇલેક્ટ્રોન પહેલા કેમાં દાખલ થતો હતો? ક્લોરિનમાં, એટલા માટે. બાળકો, ટેક્સ્ટબુક નો બેઠે બેઠો પ્રશ્ન છે.
CCl4 માં ઓગાળેલ બ્રોમિન ને, બ્રોમિન એટલે BR2 ને આલ્કિન માં ઉમેરો. લખો આ આલ્કિન, એમાં BR2 નાખો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હાજરીમાં બધા બાળકોને આવડવું પડે, એક બોન્ડ તૂટે ને બે ને, તો જેમિનલ આવે કે વિસિનલ? બાજુ બાજુમાં આવે એટલે ક્યાં આવે બોલો બાળકો? 1 2 એટલે આ થઈ ગયા વિસિનલ ડાયલાઇડ. અને કોઈ મને કહેશે આ કસોટી ક્યાં વાપરવામાં આવે છે? પ્રયોગશાળામાં બેયર કસોટી. પાઈ બોન્ડ હાજર છે કે સોરી જવાબમાં વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, તો કે અહીંયા જે વિસિનલ બન્યા એ આ પાઈ બોન્ડની હાજરી જાણવા માટે, એટલે આ કસોટીને કહેવાય છે બોલો અસંતૃપ્તતાની કસોટી, જે બેયર કસોટીના નામે ઓળખવામાં આવે છે પ્રયોગશાળામાં. પાઇબંડ હોય ને તો BR2 નો કલર વયો જશે, નકર કલર જાતો નથી. પછીનો પ્રશ્ન બાળકો, ફિનોલની PX3 સાથે પ્રક્રિયા કરતા કયો એસિડ બને? અહીંયા ફિનોલની કોઈ પણ બંધારણ લઈએ. ચલો પેલા આલ્કોહોલ ROH, આના કેટલા મોલ લેવાના? 3 બોલો, PX3. હાલો ત્રણેયમાં જ શું કાઢી નાખું? OH, તો બની જશે 3 વખત R સાથે X પ્લસ H3 PO3. હવે એવું જ અહીંયા બાળકો ફિનોલ દોરો, તો પ્રક્રિયામાં બને તો બોલો H3PO3 એટલે ફોસ્ફરસ એસિડ. ફોસ્ફોરિક એસિડ એટલે છે ને H3PO4 થાય, આટલો ફરક છે. જોજો આ પ્રશ્ન આવડશે ને બધાને, બે ચેપ્ટરમાં આવે, અહીંયા પણ આવે અને ચેપ્ટર નંબર 9માં આવે. ઉભયદંતી અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો? ઉભયદંતી એટલે જેમાં કેન્દ્ર કેટલા હોય? યસ, 2 બોલો. N બાળકો આમ બોન્ડ બનાવે તો એ કેન્દ્રમાં કોણ આવ્યું? અને જો આમ લખું ONO તો કેન્દ્રમાં કોણ આવ્યું? તો બંને કેન્દ્ર હોય ને, આને કેવા કેન્દ્રીય કહેવાય? દ્વિકેન્દ્રીય કહેવાય બાળકો. એમાં બબે કેન્દ્ર હોય છે, એક અહીંયા છે, બીજું કોણ આવે છે? અહીંયા કેન્દ્રાનુરાગીમાં ન્યુક્લિયોફાઇલમાં NO2 અને સાયનાઇડ, અને હજી એક આવે બોલો HCN-1. તો આપણે ચેપ્ટર નંબર 9માં પણ આ ઉભયદંતી લિગેન્ડ તરીકે જોયા હતા. ચાલો, કોણ કહેશે મને આનો જવાબ? સ્વાટ્સ પ્રક્રિયામાં વપરાતું નથી. AGF વપરાય, હા. બીજું COF થી વપરાય, તો શું વપરાય? COF2 વપરાય. HG2A2 SBF3, સાચો. ફ્લોરિન એડ કરવા માટેની પ્રક્રિયા છે. આયોડિન હોય તો કોણ આવે? એટલે સોડિયમ આયોડિન હોય તો કઈ પ્રક્રિયા આવે? ફ્રિંકલસ્ટેન આવે. અને ફ્લોરિન હોય ત્યારે સ્વાટ્સ આવે. ચાલો, 1-ક્લોરોબ્યુટુઇન ક્યાં પ્રકારના હેલાઇડ છે? પેલા બાળકો બંધારણ દોરો. બ્યુટુઇન 1 2
ત્રણ ચાર આ બ્યુટ, આ ટુ ઇન, અને વન ઉપર શું લગાવી દઉં? સીએલ. જેટલા ઘટે એટલા બોલો. હાઇડ્રોજન સીએચ ટુ, અહીંયા સીએચ સીએચ અને સીએચ થ્રી થઈ ગયા. વન ક્લોરો બ્યુટ ટુ ઇન કયા પ્રકાર છે? તો જોજો, પહેલો કાર્બન એસપી થ્રી, પછીનો કાર્બન એસપી ટુ, તો આ ક્યાં વિભાગમાં આવે? એલાઇલિક હેલાઇડ. કયો ઓપ્શન આવશે? હાલો આ કાર્બન કાઢી નાખું તો, વચ્ચે હોય તો કાઢી નાખું તો, આવી રીતે હોત. દાખલા તરીકે સીએલ સીએચ ડબલ બોન્ડ સીએચ ટુ, સીધો એસપી ટુ હોત ને, તો આ ક્યાં વિભાગમાં આવત? વિનાઇલિકમાં આવત. અત્યારે આપણને વન ક્લોરો ટુ કીધું એટલે આપણો જવાબ એલાઇલિક થશે. કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે? બ્રોમો મિથેન. બોલો સીએચ થ્રી. બળકો બ્રોમો ફોર્મ એટલે સીએચ બીઆર થ્રી. હો ક્લોરો મિથેન સીએચ થ્રી અને ડાઈ બ્રોમો મિથેન સીએચ ટુ. બાળકો ચારેયને ગોઠવતા આવડે? હેલોજનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. હાલો અહીંયા એક જ છે, અહીંયા એક જ છે, અહીંયા બે ને અહીંયા ત્રણ, તો ત્રણ વાળું સૌથી વધારે. ક્લોરોફોર્મ હોય ને સીએચ સીએલ થ્રી, એમ આવે બ્રોમોફોર્મ. આયોડોફોર્મ હોય તો સીએચ આઈ થ્રી. ચલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કોને આવડશે? ક્લોરોફોર્મ ને પ્રકાશની હાજરીમાં ખુલ્લો રાખતા. બાળકો ક્લોરોફોર્મ એટલે CHCl3 પ્લસ O2. ચલો આ બંનેની રાસાયણિક પ્રક્રિયા થઈને શું બની જાય બોલો તો? CO Cl2 બની જતું. તો બાળકો CO આનું નામ શું હતું બોલો તો? ફોસ્ફીન છે. તો આના આપણે બે મોલ લઈ લઈએ, ક્લોરોફોર્મ આ બે બની જાય અને પાણીનો અણુ શું થાય? નીકળી જશે. તો આ બંને જે રાસાયણિક પ્રક્રિયા થઈ એને ફોસ્ફીન કહેવાય, પણ આનું બંધારણ કંઈક આવું છે COCl ને. તો બાળકો આને કાર્બોનિલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ અહીંયા આપણે સામાન્ય નામ તરીકે જોઈએ તો જવાબ બોલો ક્યાં આવે? એ અને બી બંને આપણે સાચા ગણી શકીએ, કારણ કે આને કાર્બોનિલ ક્લોરાઇડ પણ કહેવાય, સીઓ બંધાયો ને, અને ફોસ્ફીન તો એનું સામાન્ય નામ છે જ. ચલો પ્રશ્ન વિચારો તો, કયો પ્રશ્ન પૂછ્યો છે આમાં? મેલેરિયા ફેલાવનાર મચ્છર, ટાઇફસ ફેલાવનાર જીવોનો નાશ કરવા માટે જંતુનાશક પદાર્થમાં સિગ્મા ને પાઈ બંધ કેટલા? પેલા ઈ મને કયો કે પદાર્થ કયો છે? કેમ ખબર પડી? નાના હતા ત્યારે બાળકો ઓલો પાવડર ઘરે ઘરે છાંટવા આવતા હતા, ખબર? હવે તો બાળકો ડીડીટી ઉપર ગવર્મેન્ટે પ્રતિબંધ મૂક્યો છે, ઓલો ધુવાડો કરે છે. હે, પણ આ દવા છે એ કઈ છે? કેટલા બાળકોને આનું પૂરું નામ આવડે છે બોલો? ડાય ક્લોરો. બોલો ડાય ફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. બંધારણ આવડી જાય હવે? વચ્ચે કાર્બન, ચલો આ બાજુ આ બેન્ઝીન રિંગમાં સીએલ, આ બાજુ બાળકો આ બેન્ઝીન રિંગમાં સીએલ, કાર્બન આરે કેટલા સીએલ? ત્રણ અને એક હાઇડ્રોજન થઈ ગયું ડીડીટી. આની અંદર મેં લખાયું હતું, યાદ કરો. હાલો સિગ્મા બંધ કેટલા? ઓગણત્રીસ. બાળકો પાઈ બંધ, હવે પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો
બાળકો કાર્બન પૂછે તો 14, હાઇડ્રોજન 9 અને ક્લોરીન 5. આ બધું ખરાયું હતું ને, હાઇડ્રોજન હોય હો બધે, બેન્ઝીનમાં 6-6 અહીંયા હોય બે બાજુ. તો અહીંયા આપણને સિગ્મા ને પાઈ બંધ પૂછ્યા છે, તો બાળકો અનુક્રમે પેલા સિગ્મા ને પાઈ કયો જવાબ ટીક કરશું? 29 અને 6. ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ માપવા માટે કયું સાધન વપરાય છે? બોલો. પોલારીમીટર. પોલારીમીટર ટ્યુબની અંદર પદાર્થ મૂકી દેવાનો, કિરાલ કાર્બન હોય તો જ પડશે, નકર પ્રકાશનું ધ્રુવીભૂત કરતા નથી. ચલો વાંચો. બીટા વિલોપનમાં નિપજ કઈ મેળવવી છે? પ્રોપીન. ક્યુ સંયોજન ઉપયોગી નથી? પેલું 1-ક્લોરોપ્રોપેન. ચલો, આ 1-ક્લોરોપ્રોપેન છે, આનું બાળકો બીટા વિલોપન કરો. ચલો, આલ્કોહોલ અને કેવો એચ, સીધું જ છે. બોલો શું વહી જાય? અહીંથી KCl, અહીંથી OH અને H, એટલે બાળકો CH3CH ડબલ બોન્ડ, બે માંથી શું બની ગયું? બોલો તો, પ્રોપીન બની ગયું. હવે બીજું 2-ક્લોરોપ્રોપેન લ્યો તો એ નિપજ તો એની ઈ જ આવે હો બાળકો. આ આલ્ફા, બે બાજુ બીટા, પણ બે બાજુ સમમિતીય છે, ગમે એ બાજુથી લ્યો કઈ નિપજ બદલે નહીં. અહીંથી તો સીએલ જાય, અહીંયા લ્યો તો આ બાજુ ડબલ બોન્ડ બનશે આ બાજુ, પણ નિપજ તો આની આ જ આવશે. રેડી? પણ હા, તો અહીંયા જવાબ જો ઉપયોગી નથી એવું કીધું છે, તો આ તો નો જ આવે ને. હવે આ તો ઉપયોગી છે, આ બે ઉપયોગી છે, આ નો આવે તો કોણ? ઇથાઇલ ક્લોરાઇડ. બાળકો ઇથાઇલ ક્લોરાઇડ તમે લ્યો ને તો એમાંથી ઇથીન બનશે. શું બનશે? KCl અને H2O ઇથીન બની જાય છે. પણ આપણે શું બનાવવાનું હતું? બોલો ને, પ્રોપીન. એટલે જવાબ કયો ટીક કરશો? નથી એવું કીધું, એટલે કયો આવે? ડી જવાબ. ચલો પછીનો પ્રશ્ન પણ આવડી જશે. અણુ સ્વભાવે કિરાલ છે, બધા દોરવા પડશે ને. બોલો, 2-બ્રોમો, હાલો CH3 કાર્બન Br, પહેલો જ જવાબ મળી ગયો. બોલો, હાલો આ કાર્બન કેવો થશે? હવે દાખલા તરીકે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય અને આ પ્રશ્ન પૂછાણો, તો પહેલામાં જ કિરાલ કાર્બન આવી ગયો. હવે આપેલા બધા એવો ઓપ્શન છે આમાં કઈ? તો બાકીના ગણતરી કરવા જવાના નહીં, કારણ કે આપણે જવાબ કેટલા ટીક કરવાના છે? એક જ કરવાના છે. માટે હા, ઘણી પરીક્ષામાં એવું હોય કે અહીંયા બી ને અહીંયા પેલા બધા હોય તો તમારે બધા કરવા પડશે. આલો 1-બ્રોમોબ્યુટેન, આમાં નહીં થાય કિરાલ કાર્બન. એકે જુઓ, બધે બબે હાઇડ્રોજન સરખા થઈ ગયા ને, અહીંયા બધા બબે હાઇડ્રોજન સરખા થશે. 2-બ્રોમોપ્રોપેન શું કામ ન થાય? બે બાજુ શું થઈ જાય? બોલો, CH3 સરખા થઈ જાય. જો અને ચલો 2-બ્રોમોપ્રોપેન્ટુઓલ, આ 2 ઉપર બ્રોમો, આ બાળકો 3 કાર્બન પ્રોપેન અને ટુઓલ, તો આમાંય બે બાજુ શું સરખા થઈ ગયા? CH3, એટલે આ આવશે નહીં. તો ઓપ્શન એ કિરાલ છે. હવે આને પોલારીમીટરમાં મૂકો, જમણી બાજુ ફેરવે તો ડેક્સ્ટ્રો, ડાબી બાજુ ફેરવે તો લીવો.
હેલોઆલ્કેન માં હેલોજન નો પરમાણીય ક્રમાંક વધે તેમ બાળકો બંધ એન્થાલ્પી, કારણ કે પરમાણીય ક્રમાંક વધે એમ કદ વધે. જેમ કે બુકમાં આપ્યું એ જ ઉદાહરણ લખાવું, CA3F, CA3Cl, CA3. આ શું દોર્યું મેં, બંધ લંબાઈ વધતી જાય છે. બાળકો બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી બોલો ઘટે. CA3 નું કદ સરખું છે પણ હેલોજન નું કદ વધે ને એમ બાળકો આકર્ષણ બળ પણ ઘટતું જશે, એમ લંબાઈ વધતી જશે. મેં તમને કીધું હતું કે આના મૂલ્ય યાદ નથી રાખવાના, કોષ્ટક માંથી આવ્યા જવાબ. મૂલ્ય નહીં પૂછે પણ ઉતરતો કે ચડતો ક્રમ એમ ગોઠવવાનું કે અથવા તો ઘટે છે કે વધે છે એવી રીતે પ્રશ્ન ખાલી પૂછે. પ્રશ્ન બાળકો રિપીટ થાય છે, જો આગળ જાય તો ઉપર બેઠો બેઠો ઈ જ પ્રશ્ન છે. ઉત્કલન બિંદુ સૌથી ઓપ્શન ઈ ના ઈ છે, બ્રોમોફોર્મ CH, ક્લોરોમિથેન CH3 અને ડાયબ્રોમો CH2. તો સૌથી વધુ કોનું આવે, બ્રોમોફોર્મ. ઓપ્શન પણ એના એ જ છે, પ્રશ્ન રિપીટ થયો છે અહીંયા. બળકો RI એટલે R એટલે કોઈ પણ આલ્કાઇલ સમૂહ, ત્યારે સાથે આયોડિન મેળવવા માટે બળકો આ ટિક કરી નાખજો, ફોસ્ફોરિક એસિડ વપરાય છે. જો ત્રણેય એસિડ જુદા છે, ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફરસ એસિડ ને ફોસ્ફોરિક એસિડ, હેડી તો આ બંધ સરળતાથી તોડવા માટે ફોસ્ફોરિક એસિડ ઉપયોગી છે. ચલો પછી આ પણ આવડશે, જો તો દ્વિબંધની પરખ માટે કઈ કસોટી આવે, આગળ જ ગીરી હતી આપણે, કઈ આવે, હેલોજિનેશનમાં પણ કયો હેલોજન ઉમેરવાનો, BR2 છે ને એ કેવો છે, બ્રાઉન લાલ રંગ છે, CH2 CH2. બાળકો BR અને BR, હવે આ કેવું બની ગયું બોલો, તો રંગ. હવે સમજવાનું, જો BR2 નો રંગ દૂર થાય તો અસંતૃપ્તતા, એટલે કયો બંધ બોલો, પાઈ બંધ હાજર હશે. કલર ન જાય તો પાઈ બંધ હાજર નહીં હોય, પાઈ બંધ તૂટે તો જ કલર દૂર. ચલો ફરી બધાને આવડી જાય એવો પ્રશ્ન છે, કિરાલ કાર્બન ગોતવાનો છે, 2-બ્રોમોપ્રોપેન નો આવે, આગળ જ આ બંધારણ દોર્યું તો આપણે, આમાં કિરાલ કાર્બન આવે નહીં. બાળકો એસિટોનમાં તો નો જ આવે, હો 4 સંયોજકતા જ કાર્બનની પૂરી ન થાય. 2-બ્રોમોપેન્ટેન આ તમારો જવાબ સાચો, આ બાજુ 4 કાર્બન, હજી 3 મૂકી દો, આ ચારેય બંધારણ જુદા થયા ને સંયોજકતા. અને સાયક્લોહેક્ઝેન શું કામ નો આવે, બધી જગ્યાએ બબે શું હોય બોલો તો, હાઇડ્રોજન હોય એટલે આવે નહીં. હા અહીંયા જો એક CL કે BR કે એવું કઈક મૂકી દઈએ અને બંધારણ જુદું પાડીએ તો એની અંદર કિરાલિટી હાજર થાય, અત્યારે નહીં થાય. હો ચલો
દ્વિતીય હેલાઇડ કેન્દ્રનું રકરી પ્રક્રિયાની પ્રબળતાને આધારે અગ્રિમતા આપે. બળકો એસએન ટુ માં જોજો બંનેમાં બહુ સરળ સમાનતા છે. એસએન ટુ એટલે એક વિસ્થાપન અથવા બીજું શું હતું? બેમાં ફરક છે. વિસ્થાપન એટલે અદલા અને વિલોપન એટલે ખાલી દૂર કરવું. આપણી બુકમાં આકૃતિ પણ આપેલી છે, વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયા. હેડી બંને વચ્ચે સ્પર્ધા થતી હતી. અહીંયા રહી આકૃતિ. પેલી વિલોપન એટલે માત્ર દૂર થાય, બીજામાં વિસ્થાપન, આ ઓક્સિજન અંદર આવે ને આ બાજુથી ખાલી બિયાર જાય. તો બંને અહીંયા સાચા બને. પછી પોલિહેલોજન માંથી બાળકો પ્રશ્નો છે. નીચેના ઉપયોગ ડાયક્લોરોમિથેનનો નથી, આમ તો આ ઉપયોગ નો કહેવાય, નુકસાન છે. ઓ બધું જોજો, ચેતાતંત્રને નુકસાન કરે તો કે સાચી વાત છે. ડાયક્લોરોમિથેન એટલે બોલો CH2Cl2, પહેલો વિભાગ. કારની આ આંખને બાળી નાખે, આંખને લગતા રોગ થાય, રંગ દૂર કરે, પણ આનાથી કોઈ કિડનીને નુકસાન થાય એવી વાત આવતી નથી. ચલો આ તો બધાને આવડે. જીવાણુનાશી તરીકે શું વપરાય છે? જીવાણુનાશી તરીકે બાળકો આયોડોફોર્મ કહેવાય. અને એમાંથી શું બનતું હતું? I2 છે એ જંતુનાશક જીવાણુને મારવા માટે વપરાય છે, આયોડોફોર્મમાં વપરાય. બળકો જો વધારે શ્વાસમાં જાય તો હૃદયના ધબકારાને અનિયમિત કરવા માટે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ જ્યારે આગ લાગે ત્યારે એને બુઝાવવા માટે પાયરીનના નામે પણ વપરાય છે. પ્રશ્ન બાળકો અલગ અલગ જગ્યાએથી ભેગો કર્યો છે. ફ્રિયોન એટલે શું બોલો તો? CFC ના ઉત્પાદનમાં કઈ પ્રક્રિયા વપરાય? પેલા ઈ ખબર છે, વુડ્સ અને ગ્રિગનાર્ડ નો વપરાય. કઈ વપરાય? જેમાં ફ્લોરિન આવતા હોય અને એમાં પ્રક્રિયક તરીકે શું વપરાય છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આપણી બુકમાં પ્રક્રિયા નથી લખી, પણ ગયા વખતે પરીક્ષામાં પણ બળકો બોર્ડમાં હતો કે સીએફસી બનાવવા માટે કઈ પ્રક્રિયા છે? સ્વાડ છે, ફ્લોરિન વાળી પ્રક્રિયા ઉપયોગી બને છે. પછીનો પ્રશ્ન જોવો. નીચેનામાંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધુ છે? બળકો વિચારજો, કોની વધુ છે? આમાં 3 ની 0 થઈ જાય. કોની જીરો થઈ જાય? CO2 ની જીરો થઈ જાય. બે બાજુ સામ સામે કેન્સલ. આની જીરો થઈ જાય, ClCl, H અને H, આની જીરો થઈ જાય. બાળકો આની કોઈ દી જીરો ન થાય અને CCl4 ની જીરો થઈ જાય, ન્યુ બરાબર જીરો. આની જીરો ન થાય હોને, કારણ કે બે બાજુની જીરો થાય, પણ આ બે સામ સામે કેન્સલ ન થાય, નોટ ઇક્વલ ટુ ઝીરો. આ બાકીના 3 કેવા થશે? ઝીરો થશે. બાળકો અણુસૂત્ર આપ્યું છે, કાર્બન 4 હાઇડ્રોજન નો Br ના સમઘટકો દોરો. ચલો પેલું 1 2 3 4, હાલો બોલો, 1 બ્રોમો બ્યુટેન. બીજું બ્રોમિન ને ક્યાં લઈ લેવાનો બોલો ને? બીજા નંબર ઉપર બોલો, 2 ક્લોરો બ્યુટેન થયું. ત્રીજું, ચલો આવી રીતે પણ થશે ને, એક કાર્બન છે આવી રીતે મૂકી દઈએ. હાલો 4 કાર્બન છે ને આપણી પાસે, બોલો શું થયું? 2 બ્રોમો, બોલો
2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, આ થઈ ગયું એક. હજી એક બનશે, એક બે, પેલું 1 બ્રોમો બન્યું, 2 બ્રોમો બની ગયું, હા ચલો બની ગયું, બોલો. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન થશે ને, અહીંથી નંબર આપી દો. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, જેટલા ઘટા એટલા બધે શું મૂકવાના, હાઇડ્રોજન ઈ તો હોય જ હો બધે, 4 કાર્બન 9 હાઇડ્રોજન, તો આના સમઘટકોની સંખ્યા કેટલી થઈ ટોટલ, 4 થઈ છે. પ્રશ્ન સોલ્વ કરો બાળકો. બેન્ઝીન ઉપર ONA C2H5Cl નાખો ને, અહીંયાથી NA, અહીંથી Cl લઈ લો, ઈથર બની જાય હો બેન્ઝીન ઉપર OC2H5. આનું નામ બોલો તો ઇથોક્સી બેન્ઝીન, હજી કોઈ આનું સામાન્ય નામ કહેશે, ફેનિટોલ. અને ઓ CH3 હોતો એનિસોલ, બે કાર્બન હોય તો ફેનિટોલ કહેવાય, એક કાર્બન હોતો એનિસોલ. અને આ જે બની ગયું ની, હવે કયું બંધારણ બની ગયું બોલો, ઈથર બની જાય છે. હવે અહીંયાથી બાળકો જેટલા પણ પ્રશ્નો છે ને, અહીંયાથી એ આલ્કોહોલ ફિનોલ ઈથરના છે, આગળના ક્યાં હતા, હેલો આલ્કેન, હેલો એરિન. હવે ચેપ્ટર શરૂઆત થાય આલ્કોહોલ ફિનોલ ઈથર. જોજો આમાં ભૂલ થાય એવું છે, ઇથાઇલ ક્લોરાઇડ ની પણ લઈકું છો બોલો તો જલીય કેવો એચ. બાળકો અહીંયા બે વિભાગ બતાવું, જેને આવડી જાય એ મને કહેશે. એક બાજુ આલ્કોહોલ અને કેવો જ નાખ્યું છે, અને એક બાજુ બાળકો જલીય કેવો એચ નાખ્યું છે, બોલો બેમાં ફરક શું. પેલી છે ને બીટા વિલોપન પ્રક્રિયા થાય, કઈ થાય, અહીંથી KCl OH એટલે ઇથીન બને, આ રસ્તે જ આવતો શું બને, અને અહીંયા છે ને વિસ્થાપન થાય, અડલા બદલી થાય, સીએલ કે અરે જાય ન્યા કોણ આવી જાય, OH, પાણી દૂર નો થાય હો આમાં, બોલો OH, આમાં નિપજ શું મળશે, ઇથેનોલ. તો આપણે અત્યારે સાચી નિપજ કઈ, બોલો ક્લોરાઇડ માંથી જાય એટલે કઈ આવે, ઇથેનોલ, અને આલ્કોહોલ લેખો તો ઇથીન, એ બીટા વિલોપન થાત. પ્રશ્ન વાંચો, કયો તૃતીયક થાય અને પાછો એલાઇલિક પણ હોય, તો પેલા એ વિચારો કે બાળકો આ આલ્કોહોલ છે, કાર્બન જેની આરે જોડાણો એ તો બીજા એક જ આરે જોડાણો, આ આલ્કોહોલ કેવો છે, પ્રાથમિક. OH જે કાર્બન આર જોડાણો એ બીજા એક જ આર જોડાણો કેવો છે, પ્રાથમિક. બાળકો OH જે કાર્બન આરે જોડાણો એ બે બાજુ જોડાણા કેવા છે, હવે OH છે ને આ કાર્બન આરે જોડાણો છે, આખો હું દોરી દઉં અહીંયા, એક બાજુ બેન્ઝીન CH ડબલ બોન્ડ CH, આ કાર્બન ઉપર CH3 નીચે CH3 અને OH, બાળકો બંધારણ છૂટું પાડી નાખો પેલા. હવે મને કયો આ કાર્બન કેટલી બાજુ જોડાણો, એક બે ને કેવો થયો આ, હવે આ કાર્બન SP3 અને પછીનો કાર્બન SP2, તો કયો વિભાગ આવ્યો બોલો, એલાઇલિક. બાળકો આ પણ એલાઇલિક જ છે, પણ એલાઇલિક માં કેવું થાત, પ્રાથમિક થાત, આ પણ છે તો એલાઇલિક, આ બે માંથી કે એલાઇલિક નથી, તો અહીંયા એલાઇલિક માં તૃતીયક એટલે કરવાનું આ બે, આ એલાઇલિક માં પણ કેવો થાત, પ્રાથમિક થાત.
ચલો પછી બાળકો, એક બંધારણ આપ્યું છે, એનું આઈયુપીએસસી નામ લખવાનું છે. બંધારણને છૂટું પાડો. ચલો એક બાજુ શું છે બોલો પેલા? C6H5 બેન્ઝીન, પછી ઓ CH2, પછી CH, એની આરે કેટલી વાર CH3? પેલા ઈ ખબર પડી જશે મેઇન કોણ? આ બાજુ 6 કાર્બન, આ બાજુ 5 કાર્બન, તો વધુ વાળું કોણ? મેઇન બેન્ઝીન. આ શાખા પડી ગઈ. હવે અહીંથી નંબર આપો 1, 2, 3 ને. બાળકો 4 કાર્બન આરે ઓક્સિજન, એનું નામ બ્યુટોક્સી, પણ એમાંય પાછું 3 ઉપર બોલો ને મિથાઇલ, તો 3 ઉપર મિથાઇલ, આખાનું નામ બ્યુટોક્સી. આ બધું કોની આરે જોડાણું? આ બધું કોની આરે જોડાણું? તો કે બેન્ઝીન હારે. બંધારણ છૂટું પાડશો તો જ ખબર પડશે. બહુ જ સરળ પ્રશ્ન છે. કોના રિડક્શન દ્વારા દ્વિતીય આલ્કોહોલ મળે? બાળકો આલ્ડિહાઇડ છે, આલ્ડિહાઇડ થી કેવો આલ્કોહોલ મળે? આ આપણું કાર્બોક્સિલિક એસિડ થી પણ પ્રાથમિક, અહીંયા કીટોન માં તમને દ્વિતીય આલ્કોહોલ મળશે. હોને આનું રિડક્શન કરશો ને CH3 ને નીચે આવશે OH, કેવો મળે? એક એસ્ટર નું, તો બાળકો થાય નહીં, બે ભાગ પડી જાય, એક એસિડ અને એક આલ્કોહોલ બને. ચલો ગ્રિગનાર્ડ પ્રક્રિયામાંથી પ્રશ્ન છે. પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરતા કઈ નિપજ મળે? પેલા કોઈ મને કહી દેશે. ફોર્માલ્ડિહાઇડ હોત તો મળત પ્રાથમિક, બીજો કોઈ એલ્ડિહાઇડ હોત તો, અને કીટોન છે એટલે નિપજ આવે એ કેવી હશે? તૃતીય આલ્કોહોલ હોય. ચલો આપણે દોરીએ પેલા પ્રોપેનોન. બાળકો આ થઈ ગયું કીટોન, એમાં એડ શું કરવાનું છે બોલો? આ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચલો કાર્બન ઉપર આંશિક પ્લસ વીજભાર, ઓક્સિજન ઉપર માઇનસ, આ માઇનસ પ્લસ. વિદ્યાર્થી મિત્રો CH3 કોના ઉપર એટેક કરે? મેગ્નેશિયમ કોના ઉપર હુમલો કરે? ચલો ક્રિયાવિધિ લખાવશો તો કે CH3, કાર્બન ઉપર આવ્યું CH3, નીચે CH3 બોલો OMG ને BR. હવે બીજા તબક્કામાં આનું જળ વિભાજન કરવાનું. જળ વિભાજન એટલે પાણી નાખો, આ બંધ તૂટી જશે. ચલો બોલો CH3, કાર્બન ઉપર CH3, નીચે CH3, અહીંયા બની ગયું OH. બોલો OH MG ને BR. તો આપણી મુખ્ય નિપજ 1, 2 ને 3 બોલો આનું નામ 2 ઉપર મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન, અને 2 ઉપર આવે ઓલ, કેવો આલ્કોહોલ થયો? આ તૃતીયક થયો. ગોતો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. થઈ ગયા? જોઈ લો આખો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસની અંદર આપણે ઘણા એવા સરળ, આજે જો વધારે કામ થયું, ઓલા દાખલા કરીએ પ્રશ્નો હતા તો ગણતરીમાં સમય વધારે જતો, તો એક ક્લાસની અંદર બાળકો 39 પ્રશ્નો આપણે સોલ્વ કરીએ. એટલે કે આ પ્રશ્નો થોડા કોલા કરતા સરળ હોય છે, ઓછા સમયમાં વધુ આપણે પ્રયત્ન કરીએ તો પ્રશ્ન થાય, અને માર્ક મેળવવા માટે તો બધા બાળકો સરખા છે આપણા માટે. તો આ પ્રશ્નો વધુ સરળતાથી સોલ્વ થશે, ઓછા સમયમાં વધુ કામ થશે. તો આગળના ક્લાસની અંદર બાકીના પ્રશ્નો આપણે કન્ટિન્યુ કરીશું.